સુરત શહેરમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ સુપ્રસિદ્ધ રામજી મંદિરની સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું. જિલ્લા તાલુકા કક્ષાએ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ મિત્રો કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા. વડાપ્રધાને ગાંધીજીની સ્વચ્છતા મૂલ્યોને પ્રત્યેક ભારતીય સુધી પહોંચાડવા 10 વર્ષ પહેલા શરૂ કરેલું સ્વચ્છ ભારત મિશન વ્યાપક બન્યું છે. સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારીથી છેલ્લા 10 વર્ષમાં તમામ ગામ, શેરી, મહોલ્લા સહિત ધાર્મિક ઐતિહાસિક સ્થળો સ્વચ્છ થયા છે. એમ જણાવી તેમણે સ્વચ્છતા તથા પ્રભુતાનો મંત્ર સાકાર કરનાર પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતિના અવસરે સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. 108 ગામોમાં સ્વચ્છતા ડ્રાઈવથી ઓલપાડ તાલુકો સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનશે એમ જણાવી મંત્રીશ્રીએ સૌને પ્લાસ્ટિકની બેગને બદલે જૂની પરંપરાગત મુજબની કાપડની થેલી ઉપયોગ કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગને સદંતર બંધ કરવાની દિશામાં આગળ વધીને સુરત જિલ્લામાં વિવિધ સ્થળોની કાપડની જૂથ બેગનું વેન્ડિંગ મશીન મૂકવાના આયોજન વિશે વિગતો આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે સ્વચ્છતા અભિયાનને માત્ર અઠવાડિયું પૂરતું જ નહીં પરંતુ 365 દિવસ સ્વચ્છતા જાળવવા અને શ્રમદાન કરવા માટે સંકલ્પિત થવા પર ભાર મૂક્યો હતો. આ વેળા એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી શ્રી મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને માતાની સ્મૃતિ અને સન્માન વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરી સ્વચ્છતાના શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ, મહામંત્રી કિશનભાઈ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સરપંચ પિયુષભાઈ પટેલ, બી પ્રજાપતિ, મામલતદાર, સંગઠનોના હોદ્દેદારો, ગ્રામજનો, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ગામના દરેક ફળિયામાં શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.